અર્જુન ખાટરિયા ભાજપનો ખેસ ધારણ કરવાના છે, શું અપડેટ છે હાલ? જી, 11:30 કલાકે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે લોકસભા ઇલેક્શન પહેલા વેલકમ પાર્ટી યોજાશે. અને આ વેલકમ પાર્ટીમાં રાજકોટ જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા અર્જુન ખાટરિયા જે છે તે કેસરિયો ખેસ ધારણ કરશે અને વિધિવત રીતે ભાજપની અંદર જોડાશે. તેમની સાથે અન્ય પણ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્યો, સ્થાનિક કાર્યકર્તાઓ પણ ભાજપની અંદર જોડાવાના છે. આમ આદમી પાર્ટી એસટી સેલના જે કન્વીનર છે તેવા આમ આદમી પાર્ટીના પણ અમુક હોદ્દેદારો, અમુક કાર્યકર્તાઓ આજે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કેસરિયો ખેસ ધારણ કરશે. થોડા સમય બાદ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આ વેલકમ પાર્ટીની શરૂઆત થશે. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં આપ જુઓ તે પ્રકારે નેતાઓ જે છે તે હવે તમામ પહોંચી રહ્યા છે. કાર્યકર્તાઓ મોટી સંખ્યાની અંદર પહોંચશે તે પ્રકારનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અન્ય જે નેતાઓ જોડાશે તેની અંદર રાજકોટ જિલ્લા ઓબીસી સેલના મંત્રી મુકેશ દેથળિયા, ધોરાજી તાલુકા પંચાયતના બે ચૂંટાયેલા સભ્યો, આ ઉપરાંત ધોરાજી તાલુકા કોંગ્રેસના પ્રમુખ પણ ભાજપની અંદર જોડાશે. રાજકોટ, ધોરાજી અને કોટડા સાંગાણીના કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યાની અંદર આજે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કેસરિયો ખેસ ધારણ કરે તે પ્રકારનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે. લગભગ 11:30 થી 12 કલાકની વચ્ચે તેઓ અહીં પહોંચશે અને વિધિવત રીતે ભાજપની અંદર જોડાશે. ખાસ લોકસભા ઇલેક્શન પહેલા સૌરાષ્ટ્ર બેલ્ટ અને તેમાં પણ ખાસ કરી રાજકોટ લોકસભા બેઠક જે છે તેના માટે આ ખૂબ મહત્વનું છે, કારણ કે અર્જુન ભાઈ જે છે તે જિલ્લા પંચાયત કોંગ્રેસના પ્રમુખ વિપક્ષ નેતા રહી ચૂક્યા છે. આ ઉપરાંત જે પ્રકારે આપે તેમનો ઉલ્લેખ કર્યો તે પ્રકારે અગાઉ તેઓ વિધાનસભાની ચૂંટણી લડી પણ ચૂક્યા છે, અલબત્ત તેમને હાર સામનો કરવો પડ્યો હતો. પાછલી ટર્મની અંદર જે રાજકોટ જિલ્લા પંચાયતની ચૂંટણી ચૂંટાયેલી બોડી હતી તેમાં ખાસ કરી કુંવરજી બાવળિયા જ્યારે કોંગ્રેસ છોડી ભાજપની અંદર જોડાયા હતા ત્યારે એ પ્રકારના તમામ પ્રયાસ તો થયા હતા કે રાજકોટ જિલ્લા પંચાયત જે છે તે કોંગ્રેસને તૂટીને ભાજપની બને. તે સમયે અર્જુન ખાટરિયા જે છે તે કોંગ્રેસ માટે તારણરૂપ બન્યા હતા અને કોંગ્રેસની જિલ્લા પંચાયત રાજકોટની જે છે તે તેમને ટકાવી રાખી હતી. તેના જ કારણે કહી શકાય કે તે કેટલું ગ્રાઉન્ડ લેવલ પર તેમનું મજબૂત પકડ છે, પરંતુ હવે તેઓ ભાજપની અંદર જોડાઈ રહ્યા છે. કોંગ્રેસને આ ગંધ આવી ગઈ હશે કે તેઓ હવે કેસરિયા કરી રહ્યા છે. તેના કારણે થોડા દિવસો પહેલા અર્જુન ખાટરિયા જે છે તેને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, તેમને પક્ષમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી અને હવે ભાજપ આજે તેને કેસરિયો કેસ ધારણ કરી ભાજપની અંદર સંમેલિત કરી રહી છે. આભાર નિકુંજ, સમગ્ર વિગતો બદલ.